બાધાઓ માનતા રાખી છતાંય તમારું કદાચ અહીંયા કોમ ના થયું અને મારા સાનિધ્યમાં આવ્યા પછી એક જ રવિવારમાં થઈ ગયું, તેનું કારણ શું? કોઈ કહે છે? એટલે આ તમારો સ્વાર્થ છે, નિસ્વાર્થ બનવું પડે. નિસ્વાર્થ કોને કહેવાય? બધા પોતાની માને પોતાના દીકરા પ્રત્યે કોઈ સ્વાર્થ ના હોય. મોટો થઈને ખવડાવશે કે નહીં ખવડાવો, કે મોટો થઈને મા બાપ ગાડી મૂકશે, જે કરે, પણ મા ની ફરજ, બાપ ની ફરજ છે દીકરાને ભણી ગણી સારા સંસ્કાર આવે, મોટો કરવો, ભણી ગણી ને લયા. શું સ્વાર્થ હોય દીકરાના મારા પ્રત્યે? શું સ્વાર્થ હોય? છતાંય તમે સ્વાર્થ નાખી કે આવો છો કે અમે આટલા દીવા કર્યા પણ અમારું સારું ના થયું. ભણા તમારી માતાઓ પાછી પડી જાય. માતાઓ કોણ કે છે? માતાઓ ભરતી નહીં. અમથોય દીવો કર્યો હોય, અમથોય કદાચ એક વખત મનથી આવી ગયું હોય કે હે માં, તમારી માં કોણ કોણ ભરતી હોય, તમારે એવી શંકા હોય કે શક ને ચમ્યા રૂપ દેખાતા નહીં, તમને શંકા થાય, પણ માતા એવું કહું છું, મોઢેથી બોલો નહીં ને, ખાલી હૃદયથી એક સેકન્ડ માટે, અડધી સેકન્ડ માટે કદાચ યાદ થઈ જાય કે માં, ઓહો તમારી માને એટલું વાલો નાગર, મારો દીકરા એ મને પોકાર કર્યો, અને તમારી માં એટલી રાજી થઈ જાય, એટલી તૈયાર થઈ જાય કે મારો દીકરો કદાચ ગુનામાં ન્યાય લેવાના, એના વડીલો ના ગુના નું સમાધાન કરી જાય છે. હું માતા પૂરતો માની દઉં. રાહ જોઈ બેઠી હોય, ચાર્યા એના વડીલો ગુનો સુધારે, ચારે ફલાણી માતા નો વ્યવહાર કરે, મારા દીકરાને ભણી લઉં. તમારે તમારી કુળની માતા વચ્ચે જેટલી દીવારો હોય, દીવારો જેટલી છે તમને ખબર નહીં. એ દીવારો કર્મની, કોઈ દીવારો માતાની, કોઈ તમારા ગુનાની, કોઈ તમારા ખોટા વ્યવહારની, જેટલી દીવારો વચ્ચે હોય, હાથ હાથ આગળ પડતા હોય, હાથમાં પડતે સાક્ષાત મેં રડી બેઠી છું. કોઈ ચેલેન્જ નહીં, તમારા પ્રમાણો મારા પ્રમાણ તો ઘણા મારા અસર ભાવિકો નાની જવાનું મેં રડી બોલું છું. તમારી માતાની ઓળખ રાખજો. જવાનો છે, જવાના અંગાથી અડવું પડે ને, કદાચ ખોવાઈ જઈએ, કેકનું ટેમ આવવું હોય, સમયની સાથે હેડો તો સમય, હે સમયની સાથે હેડવું પડે. આ જમાના જીવવું હોય તો સમય જે પ્રમાણે જાય છે એ સમયની સાથે સાથે હેડવું પડે. પણ એવું કહું છું, તમે સત્યના સાથે હેડજો, સમય તમારી સાથે ના હેડો તો હું મેરેડી નથી કરું. સમયને હેડવું હોય તો હેડવા દેજો, પણ તમે સત્યના સાથે હાલજો, જે સાચું છે એનો સાથ હાલજો. ખોટું જો તમને દેખાતું હોય કે આ ખોટું છે, હગો ભાઈ હોય, હગો બાપ હોય ને, તો બધા સાથ ના હતા, તમારું ધર્મ છે હું મેરેડી આવું. આ સત્ય અસત્યની એક પરખ, આ જ્ઞાન તમારી અંદર જ છે. ચોર હોય, ચોરી કરી હોય, અને ચોર એવું કહેતો હોય મેં ચોરી નહીં કરી, પણ ચોરના અંતર આત્મામાંથી તે એવું થતું હોય હું ચોર છું, તો એ અંતર આત્મામાં બોલે છે, કોણ હું બેરડી આવું બોલું છું, મારા વિચાર કરતો માતા બોલું. ચોરને ખબર છે કે મેં ચોરી કરી છે, અને છતાંય કોઈ પૂછે ને તેના મનથી તો એના હૃદયથી તો ખબર છે કે હું ચોર જ છું,
તે એ જે બોલે છે હું ચોર છું, તે હું કોણ છે? એ અંદર બેઠેલી તમારો આત્મા, એ તમારો પરમાત્મા, ને તમારી માતા હું મેલી આવું છું. અને એ આત્મા તમારી દુખી થાય તમારા ખોટા કર્મો ના કારણ, એટલે તમને ઊંઘ ના બેચેની થાય, માનસિક પીડા અનુભવ, તનથી પીડા. પણ એ આત્માને શુદ્ધ કરવા અત્યારે તો સારા કર્મો કરવા પડે. હું માતા આવું છું, એ આત્મા જીવતા જીવતો દુખી થતી હોય અંદર બેઠેલી આત્મા, પણ મરી જ્યા પછી એના દુઃખ એટલા કષ્ટ વેઠવા પડે છે કે જમારા પૂર્વજ 71 જેટલાય ભૂત થઈને ફરતા હોય, મજબૂર થઈને ફરતા હોય, તમને મારવા મજબૂર થઈ જાય તો જેવી આત્મા છે જેવી કકડતી હશે, ઓહો મારો ભગવાન દયા નહીં ખાતો તો કરા. પણ મારો ભગવાન ચમ દયા નહીં ખાતો, એ દરેક ના ઘેર મારા જેવી માતાઓ વાલી છે, ગોળા પોતપોતાની રીતે પૂજન, પોતપોતાની રીતે કર્મો કરો, પોતપોતાની રીતે પોતાનું ફળ પાઓ, તો એ ગોળા આજ બીજાની પારકી માતાઓની આશા ગોળા બેઠા હું મેળડી માતા. તો એ દીકરા વાલા લાગે કે પૂજા પાવાના દુકાનમાં જાય ને એટલે પેલા તો કેવું શું સારું લાગશે, શું લવ શું ના લવ બધી વસ્તુ જોશે, પછી કે આ ચિંતા લો તો કે 3000 તારું પૈસા નથી તમે પાછળ બેઠેલો વ્યક્તિ ખાલી વિચાર કરે કે માતાજી ચૂંટણી મસ્ત હશે, આવતા રવિવાર મારું લાવી છે, પણ કોકલા પૂછે કે આ ચૂંટણી કેટલા ની આવત, તો કે ભાઈ આ તો 2500 રૂપિયા ની આવત, તારું પાડો તો 500 જ છે, ખાલી જીવ બહાર તારું નહીં નકર લાવી દે તો એની ચૂંટણી ઓટોમેટિક હું સ્વીકાર કરી લઉં. આવું એટલે કઈક ભાવિકો ગરીબ આવે છે, પૈસા વાળા આવે છે, મધ્યમ વર્ગ ના આવે છે, તો કોઈ ગરીબો એવો ને આહાકો નહીં નાખવો કે અમે કશું આવ્યું નહીં, ના તમે મન ઘણું આવ્યું છે, તમે મારું ખાલી ગાદી પર આવું ખાલી રોમ મારી રોમ, મારા ભગવાન મારો જયકારો બોલો, મારી શોભા વધારો, તમે ઘણું આવ્યું છે, હોવ મેરડી આવ કોઈ નેહાકો નાખવાની જરૂર નહીં, હો તમે આજ ગરીબ છો તો કાલે રૂપિયા વાળા થશો એવી હું આશા રાખીશ, આજ તમે દુઃખમાં છો તો કાલે સુખમાં આવશો એવી હું મેરડી આશા રાખીશ. પણ જીવનમાં આ બધું જરૂરી છે, જરૂરી વસ્તુ હશે 100% હું બતાવીશ, 100% કહીશ, જેનાથી પાલન થાય તોય ભલે, ના થાય તોય ભલે, ના કરે એને આશીર્વાદ, કરે એને આશીર્વાદ, સાચું ખોટું. પણ હું માતા જોડું છું જેવી વાત કે તમે મારા પહેલા છે કે જગ્યા મંદિરો ના ભુવાન બધું કર્યું હશે, બધું બહુ કર્યું હશે ને બધાએ, કોઈ બાકી નહીં, કોઈ ભુવા નહીં કરે, આ તો છેલ્લે મંદિરો ના તો બધું કરી જશે, મંદિરો મંદિરો જ્યાં પ્રાર્થના કરી માતાઓ રાખી માનતાઓ રાખી, પણ એ બધી જગ્યાએ બાધાઓ માનતાઓ રાખી છતાંય તમારું કદાચ ત્યાં કોમ ના થયું, અને મારા સાનિધ્ય માં આવ્યા પછી એક જ રવિવારમાં થઈ ગયું, તેનું કારણ શું કોઈ કહે છે? શ્રદ્ધા ને તો મારા પેલા તમે 50 મંદિર ફર્યા, એ કોમ ના થયું, મારા સાનિધ્યમાં થયું ચાપ કોણ? શું કહે છે ભાઈ? મારી માયા એટલે બીજી બધી માતાઓથી તમે મને શક્તિશાળી કરી દીધી, ઉઠ્યું તો એવું થયું ને, તો કોઈ દેવી શક્તિ શક્તિશાળી હોય દર્શન ના કર્યા હોય, કોક ના ગયા માંથી મોટા રાખી એના કોણ થઈ ગયા, એનો પેટલો વિશ્વાસ નહીં હોય તમારા જેટલો, એનો જવાબ તો આ તો કોઈ હોય પછી પરત નહીં હોય ભાઈ મારા પ્રત્યે વધારે.
એનું કારણ છે કે જો મારા ભવાને તમારું દુઃખ મટ્યું એમાં મારો મેરડી નો જસ લખ્યો હોય ને તો જ મારા હાથે મટે હું મેરડી આવું. દસ જગ્યાએ બાધા રાખી અગિયારમી મન મેરડી ની યાદ કરી તમારું કામ થઈ તો તમારું એ દુઃખ મટવા પાછળનું નિમિત્ત મારા રોમે મને મેરડીને બનાવી અને દુઃખ મટાડી એ જસ મન માતા હાથે લખ્યો હતો કે આનું દુઃખ સોલંકી પેઢીની ઉખાર મેરડી રોમવારી મેરડીના હાથે મટશે. આવું મારા ભગવાને પહેલેથી કરાર સિક્કો મારી દીધો હોય તારે મને મેરડી આવ. કદાચ કોઈ કારણોસર તમારું કામ ના થયું અહીંથી જ્યાં તમે કોઈ નોની અમથી આટલી ડેરી વાળી કોઈ મેરડી ના પાણી મોતા રાખી અને એમ એક દળમ કોમ થઈ ગયું મટાડી દઈશ પણ જસ તો બીજી માતા એ લખ્યો હશે ને તો એજ મટા હું મેરડી આવું. આ જે છે સત્ય ગુરુ દેવી શક્તિ એકબીજાથી ઈર્ષા હોતી નહીં ચારે કે તું મારા પારે જાય બીજે ના દેશ હું એવું કશું હજારો મંદિર ફરી ના હોય હું મેરડી રાખ નમન કરવું એ તો તમારું ધર્મ છે. જો ભગવાન જુઓ જો માતા જોવા જો સાધુ જોયા નમન આ ધર્મ છે તમારું. અહીંથી જાઓ બજાર તમારે ઘેર થી આવો કેટલા મંદિરો હશે પેલા કીધું તું ભલે કશું માગણી ના કરો રામ રામ તો કરાય નમન તો કરાય ધર્મ છે તમારું સર ઝુકાવવું પડે. આ તો મોડસ ક્યાં અભિમાની થઈ ફરે ક્યાં માતા ડોકું ના હલાવું તો તારા બાપ ને હલાવવું પડે હું મેરડી આવું.